ફિલ્મ મોન્ટેને બિટ્ટોનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ એવી આરોય પટેલ અને મૌલિક નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ફિલ્મને સંગીત આપવામાં આવ્યું હતું, તેવા સંગીત ડાયરેક્ટર એવા મેહુલ સુરતી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ફિલ્મના ડાયરેક્ટર વિજય ગિરી ગોસ્વામી હાજર રહ્યા હતા, ત્યારે ફિલ્મના પાત્રો તેમજ મ્યુઝિક વિશે તેમાં વાતચીત કરવામાં આવી હતી. બેઝિકલી યુથ ફિલ્મ જ છે કે એક એક જે મોન્ટુનું કેરેક્ટર છે એવું કેરેક્ટર છે કે જે મેક્સિમમ છોકરાઓ કનેક્ટ કરી શકશે. આઈ એમ વેરી શ્યોર કે એક એક ક્રશ હોય, એક પ્રેમ હોય, એમનું નાનપણથી એક પ્રેમ હોય અને એ જે પ્રેમ હોય એને એને બિચારો એક્સપ્રેસ પણ ના કરી શકતો હોય પણ એને બસ આમ દિલથી પ્રેમ કરતો હોય અને એના માટે બધું જ કરતો હોય એવું મોન્ટુ છે. બિટ્ટુ એક એવી છોકરી છે કે જેના ઘરમાંથી બહુ જ પ્રેશર છે કે લગ્ન કરવા જ પડશે તારે, અને એ જે મારાથી માંડીને બધી જ છોકરીઓ કનેક્ટ કરી શકશે કે અત્યારે જે ઘરે જે પ્રેશર આવે ને કે પરણી જાઓ પરણી જાઓ પરણી જાઓ, એ જ પ્રકારનું પ્રેશર બિટ્ટુને પણ મળે છે. અને એટલે એ મોન્ટુ અને બિટ્ટુ એ બંને પણ એ બંને છે ને નાનપણના ભાઈબંધો છે, અને બિટ્ટુ એવી રીતે કંઈ મોન્ટુને જોતી નથી અને એ પ્રકારનું આખું જે એ લોકોની શું જર્ની છે, એ બંને કેવી રીતે બધું જ ફેસ કરે છે કે નથી કરતા કે શું કરે છે, એ બધી આખી જર્ની છે મોન્ટુની બિટ્ટુ. આ મારી બીજી ફિલ્મ છે, મારું કરિયર એડી આસિસ્ટન્ટ ડિરેક્ટરથી શરૂ થયું હતું. પહેલી ફિલ્મ હતી પ્રેમજી, એ 2015 રિલીઝ થઈ હતી. એના પછી આ ફિલ્મ છે એ સંપૂર્ણ જુદી છે, કમ્પ્લીટલી અલગ છે પ્રેમજી કરતાં. પ્રેમજી એક ઇન્ટેન્સ સોસાયટીની એક અલગ પ્રકારની વાત ઉપર બનેલી એક મેસેજ ડ્રિવન ફિલ્મ હતી, જ્યારે મોન્ટુની બિટ્ટુ એ સંપૂર્ણ એન્ટરટેનિંગ ફિલ્મ છે. અને જન્માષ્ટમીના ફેસ્ટિવલ પર અમે લોકો રિલીઝ કરી રહ્યા છીએ, તો લોકોને 5 વર્ષના બાળકથી લઈને 50 થી લઈને 80 વર્ષના લોકો સુધીમાં ફૂલ ફેમિલી જોઈ શકે એવા પ્રકારની ફિલ્મ છે.